પંથકમાં આવેલ હનુમાનગાળા મંદિર સામે વન વિભાગ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આરોપ સાથે લોકોમાં રોષ જોવા મળ્યો. ખાંભાથી 15 કિલોમીટર દૂર મધ્ય જંગલમાં આવેલા હનુમાનગાળા મંદિરમાં વન વિભાગ દ્વારા આશ્રમમાં રાત્રિના સમયે કોઈને ન રોકાવા જણાવતા ભક્તો રોષે ભરાયા, ત્યારે ખાંભા શહેરના વેપારીઓએ સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખીને તે રોષ પણ વ્યક્ત કર્યો. વન વિભાગ દ્વારા એનકેન પ્રકારે આજે જગ્યા જે છે ત્યાં ન રહેવા માટે, ત્યાં રાત્રિના સમયે ન જવા માટેની વાત હતી. એ સંદર્ભે હનુમાનગાળા બચાવ સમિતિ દ્વારા અને આગેવાનો દ્વારા આજે ખાંભા શહેર સજ્જડ બંધ આસપાસના તાલુકાના જે ગ્રામ્ય લોકો જે એઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો અવસર છે, ત્યારે ચોક્કસ પ્રમાણે એટલું કહેવું છે કે કાયદો જે છે એ વ્યવસ્થા સંભાળવા માટે હોઈ શકે એમાં ના નથી, પણ જ્યાં શ્રદ્ધાનું કેન્દ્ર છે, જ્યાં આસ્થાનું કેન્દ્ર છે અને જ્યાં કોઈ પણ પ્રકારની સામાન્ય લોકો દ્વારા લોકલ દ્વારા કોઈ પ્રકારની અડચણ નથી, ત્યારે આ પ્રકારની હરકત જે છે એને રાજ્ય સરકાર શ્રી સમક્ષ લાવવા માટેનો નમ્ર પ્રયાસ છે. આશા રાખીએ, અપેક્ષા રાખીએ તંત્ર પણ. ખાંભા તાલુકાનું જે હનુમાનગાળા એક હિન્દુ ધર્મના શ્રદ્ધાનું કેન્દ્ર છે, આ હનુમાનજીની જગ્યામાં હજારો ભાવિકો એના ખાંભા તાલુકાના નહીં પણ ગુજરાતના ઘણા રાજ્યના ઘણા ગામડાઓના એના સેવકો છે. આ સેવકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અને અત્યારે જે 14 તારીખે એમાં જે સાધુ સંતો એને બહાર કાઢવાનું અને લોક મારવાની, જ્યારે જંગલ ખાતા તરફથી, તો જંગલ ખાતા તરફથી નથી, આ કોઈ એકાદ બે વ્યક્તિ તરફથી આ જે નક્કી થયું છે, ત્યારે વન વિભાગ તરફથી યોગ્ય નિર્ણય લેવાય એના માટે આજે ખાંભા તાલુકામાં જે માર્કેટ યાર્ડથી મામલતદાર સુધીનો એક રેલી કાઢીને આવેદનપત્ર દેવા માટે અમારા ખાસ નેતા તરીકે અમરીશભાઈ જે આપણી વચ્ચે આવ્યા છે, ત્યારે અમરીશભાઈ સાથે ખાંભા તાલુકાના તમામ આગેવાનો આ બધા સાથે મળીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. મોળુભાઈ સાથે પણ મેં કાલે વનમંત્રી સાથે વાતચીત કરી હતી, આજે સવારમાં પણ મેં અમરીશભાઈએ વાત કરી છે કે સોમવારે 4 વાગે એનો સુખદ નિર્ણય આવે અને જે યાત્રાળુઓને શ્રદ્ધાળુઓને યોગ્ય ન્યાય મળે એના માટે સોમવારે પ્રયાસો કરી રહ્યા છીએ, ત્યારે અહીંથી આગેવાનો સાથે અમે સોમવારે જવાના છીએ અને યોગ્ય નિર્ણય થાય એના માટે પ્રયાસો કરવાના છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો